આવો હવે પ્રાણ પ્રતિષ્ઠા નો ક્રમ, જે પ્રાણ પ્રતિષ્ઠા જે તે દેવ ની જેમણે પણ લીધી હોય, હા એ આ બાજુ આવી જાય અંદર. હા હનુમાનજી મહારાજ કને આવી જાય. અહિયાં જુઓ, કાચબો ને પોઠી એક થાળી માં છે. અહિયાં દસ વિધ સ્નાન કરાવશો પેલા. હવે એક કળશ લઈ લો, એમાં આંબાના પાન થી પ્રાણ પ્રતિષ્ઠા પછી યજ્ઞ નો ક્રમ પૂરો થશે, અને પ્રાણ પ્રતિષ્ઠા પછી આપણે જે કઈ સન્માન લેવાના છે. મોહનભાઈ ને ગુરુજી આવી જાય. અહીંયા કંકુ ની થાળી ને વાટકી આપજો. મોહનભાઈ આવો, તમે પેલા તિલક કરજો અને પછી માળા એક આપી દો એમને. સન્માન ના ક્રમ બહુ ઓછા લેજો, ભલે તમે લીધો છે તો વચ્ચે આપણે સ્થાન આપી દીધું. હા એ લઈ આવો, તિલક કરો કંકુથી. ઓમ ચંદનસ્ય મહત્પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદામ હરતે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતે સર્વદા. હા માળા પહેરાવી દો. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડન ધ્વજ મંગલમ કુંડલિકાક્ષો મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. ગાયત્રી ઉપાસક છે સાહેબ, અદભુત છે સાહેબ. ગાયત્રી ફેલાવનારા ડભોડા, અને ડભોડામાં ગાયત્રીમાં જન જન સુધી ગાયત્રીના વિચારો પહોંચાડનાર રહે છે. સાહેબ શ્રી અમારા પણ પ્રણામ છે આપ સૌને. ગુરુજી અમારા પણ પ્રણામ છે. પાણીનો કળશ લ્યો અને એમાં પાન આસો પાલવના પાન થી આ બધા ઉપર પાણી છાંટો. જે ભાઈઓ બેઠા છે અહીંયા આવો. ઓમ આપો ઇષ્ઠામા મયો ભુવઃ ઉર્જે દદા. પાણી રેડો. મહેરણાય ચક્ષસે ઓમ યો વઃ શિવતમો રસસસ્ય વાજયતે હનઃ ઉસતિરિવ માતરઃ. ઓમ તસ્મા અરંગ મામવો યશ ક્ષયાય જિન્વથ આપો જન યથાચન. અહિયાં દસ વિધ સ્નાન કરાવવામાં આવશે. તમે અહિયાં જે ભાઈ બેઠા છો ને, તમારી સામે જે તે દેવની પ્રતિમા હોય કે શિખર હોય, જો નંદી એ છે બરાબર, કાચબો પણ છે, હનુમાનજી મહારાજ પણ છે, આને દસવિધ સ્નાન કરાવવામાં આવે, શુદ્ધ બનાવવામાં આવે પેલા મૂર્તિને. અને એક વાત કરી દઉં, નર્મદેશ્વર મહાદેવ તો એટલો મહિમા છે વિશ્વમાં, એટલો અદભુત મહિમા છે કે સાહેબ એ અમરકંટકમાં, જે તે વખતે હું તમને સ્થાનનું નામ કહેતા ભૂલી ગયો છું, અમરકંટકમાં આ નર્મદેશ્વર મહાદેવની સ્વયં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે. સ્વયં પ્રતિષ્ઠિત દેવ છે, એમની પ્રતિષ્ઠા કરવાની ક્યાંય હોતી નથી. આ દસવિધ સ્નાનથી એને પવિત્ર કરવામાં આવે અને પછી એની સ્થાપના કરવામાં આવે. અને એક વાત કરી દઉં, એ અમરકંટકમાં મેં પહેલા કીધું તું, તમે કદાચ નહીં હો, માં પાર્વતીએ બે મિનિટ, તમે જેની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છો ભગવાન નર્મદેશ્વર મહાદેવની, એનો મહિમા પણ ગાવો પડે. એના વિશે કઈ જાણતા ના હો તો ના ચાલે. એ અમરકંટકમાં માં નર્મદાજીનું પાવન સ્થળ છે. એકવાર માં નર્મદાજીએ, મેં પહેલા વાત કરી દીધી, ફરી પાછી કરી દઉં અમુક લોકો ના આવ્યા હોય તો, અમરકંટકમાં માં પાર્વતીએ ખૂબ બ્રહ્માજીનું તપ કર્યું કે મારો મહિમા બહુ ઓછો છે, મારો મહિમા ગંગાજી જેવો બને એવા મને આશીર્વાદ આપો. બ્રહ્માજી પ્રસન્ન થયા. તો કે તો કોઈ નારી ગંગા બની શકે, કોઈ દેવ કોઈ નર નારાયણ બને તો તમે ગંગાજી બની શકો, તો ગંગાજીનો મહિમા તમને મળી શકે સિવાય નહીં. ત્યારે માં પાર્વતી નારાજ થયા કે બ્રહ્માજી પાસે મને એ વરદાન નહીં મળે. એટલે ભગવાન શંકરની તપસ્યા કરી, અઘોર તપસ્યા કરી, અખંડ અને તપશ્ચર્યા એટલે ગુરુદેવે બતાવ્યું છે, આપણે બધાએ કરીએ. તપશ્ચર્યા એટલે જીવનને તપાવવું, શ્રેષ્ઠ કાર્યોમાં પરોભિત થવું, સુસંસ્કારોને જીવનમાં ઉતારવા, કુસંસ્કારોને કાઢી નાખવા, એ આજના યુગની મોટામાં મોટી તપસ્યા છે. માં પાર્વતીએ કરી હતી, એવી તો ન કરી શકીએ આપણે, પણ આપણા જીવનમાંથી બુરાઈઓને બાદ કરી શકીએ કે નહીં, દુર્વ્યસનો બાદ કરી શકીએ, એ પણ મોટી તપસ્યા છે.
આજના યુગની, તો આપણે કરવી જોઈએ. તો વિચાર કરજો, ભગવાન શંકરનું નર્મદાજીએ ખૂબ તપ કર્યું, ભગવાન શંકરને પ્રસન્ન કર્યા, અને ભગવાન શંકર પ્રસન્ન થયા. માં પાર્વતીજીને કે માગો, વર માગો, ત્યારે માં પાર્વતીજી કહે છે કે તમારાથી મારું મન દૂર ન જાય, મારું ચિત્ત તમારાથી દૂર ન જાય, મારું ધ્યાન સદા તમારામાં જ બન્યું રહે, એવું મને વરદાન આપો. ભગવાન કે તથાસ્તુ, આજથી તમારા ખોળામાં હું બિરાજું છું. અને ત્યારથી નર્મદામાંથી કોઈ આમ પથ્થર ઉઠાવે, ભગવાન શિવનું નામ લઈને શિવલિંગ આવે, જ્યાં કંકર ઉઠાવે ત્યાં ભગવાન શિવ સ્વયં પ્રતિષ્ઠિત દેવ છે. માં પાર્વતીજીને વરદાન આપેલું છે. અને આ વિશ્વમાં પારદેશ્વર પારાના મહિમાનો શિવલિંગ બહુ મહિમા બતાવ્યો છે. એની કને સાધના કરો તો કરોડો ગણો પુણ્ય ફળે મળે. એનાથી એ સુવર્ણની શિવલિંગનો મહિમા અદ્ભુત બતાડ્યો કે એનાથી જબર ફળ મળે. પણ એ બધાએ કરતાએ નર્મદેશ્વરનું, મહાદેવનું પૂજન, એની વિધિ, એ અદ્ભુત ગણું, કરોડો ગણું પુણ્ય ફળ મળે છે. આ દેવની, નર્મદેશ્વરની જ્યાં સ્થાપના થાય છે ત્યાં આસુરી વિચાર આવતા નથી, પોઝિટિવ વિચાર આવે, નેગેટિવ વિચાર આવતા નથી. અને બીજા બધા દેવોને તો પ્રસન્ન કરવા કેટલાય મંત્રો આવડવા જોઈએ, તંત્રો આવડવા જોઈએ, ત્યારે બીજા બધા દેવ પ્રસન્ન થાય. અમારા નર્મદેશ્વર મહાદેવ કાંઈ પણ ના આવડતું હોય ને, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતા તમે જલાભિષેક કરો, દૂધાભિષેક કરો, રુદ્રાભિષેક કરો, ભોગાભિષેક કરો, ઓમ નમઃ શિવાય કરીને બોલો એટલે હાલે. બીજા બધા દેવોને, બીજા બધા મહાદેવના મંદિરમાં જઈએ, જે ભોગ સામગ્રી લગાવી હોય એ બીજા કોઈ ન લઈ શકે, પણ ભગવાન નર્મદેશ્વર કને, મહાદેવ કને જે કંઈ અર્પણ કરો એ બધું સ્વીકારી, એ બધો પ્રસાદ લઈ શકાય આપણે. હા, બીજા બધા મહાદેવમાં આ નથી, નર્મદેશ્વર એટલા વિશાળ છે. નર્મદેશ્વર આપણાને સતત પ્રેરણા આપે છે, હે દીકરાઓ, હે ભાઈઓ, મારી પૂજા ઉપાસક કરનારા બધા નિર્મળ બનજો. નિર્મલ મન હો તો રઘુનાયક, ભગવાન શિવ કે છે, નર્મદેશ્વર મહાદેવ કે છે, નિર્મલ મન હો તો રઘુનાયક શબરી કે ઘર આવે, નિર્મલ મન હો તો રઘુનાયક શબરી કે ઘર આવે, શ્યામ સુર કી બાહ પકડ કર શાકવિ દુર ઘર ખાય, શ્યામ સુર કી બાહ પકડ કર શાકવિ દુર ઘર ખાય. ઈશ્વર હમને નહીં વિચારા, ઈશ્વર હમને નહીં વિચારા, ઈશ્વર સબને નહીં વિચારા, ઈશ્વર સબને નહીં વિચારા, ઈશ્વર સબને નહીં વિચારા, કૈસે આયેંગે ભગવાન, કૈસે આયેંગે ભગવાન, ઈશ્વર સબને નહીં વિચારા, કૈસે આયેંગે ભગવાન, કૈસે આયેંગે ભગવાન, હમને આંગન નહીં બુહારા, કૈસે આયેંગે ભગવાન, કૈસે આયેંગે ભગવાન, હમને આંગન નહીં બુહારા, હમને આંગન નહીં ભગવાન, કૈસે આયેંગે ભગવાન, મન કા મેલ નહીં ધોયા તો, મન કા મેલ નહીં ધોયા તો, કૈસે આયેંગે ભગવાન, કૈસે આયેંગે ભગવાન, મન કા મેલ નહીં ધોયા તો, મન કા મેલ નહીં, જય હો બાબા, કૈસે આયેંગે ભગવાન, કૈસે આયેંગે ભગવાન. મારો નર્મદેશ્વર મહાદેવ એ ખાલી નિર્મળ મન રાખીને પૂજો ને તોય પ્રસન્ન થઈ જાય. કોઈ વસ્તુની જરૂર નથી એને, કોઈ વસ્તુની નહીં, માત્ર મન નિર્મળ કરો ને. અને આજ ભગવાન નર્મદેશ્વરને આપણે પ્રાર્થના કરીએ, એની સ્થાપના પહેલા તો 10 વિધ સ્નાન કરાવવું પડશે આપણે બધા દેવોને. એટલે હું તમને એક વાત કરી દઉં કે તમારી થાળીમાં જે ભસ્મ છે, માટી છે, છાણ છે ને ગૌમૂત્ર છે, એને જરા બારે કાઢી રાખો. પેલા આ 4 વસ્તુથી સ્નાન કરાવવાનું છે. અને તમે એવું હોય તો એક એક ડીશ બાજુમાં આપી દેજો. કાગળની ડીશ હતી ને ભાઈ, કાગળની ડીશ હતી, આપી દેજો બાજુમાં.
કોઈ ખબર ન પડે તો કેજો કોઈને. અને ઈ ચારે દિવસ ભેગા રાખો, પહેલું ભસ્મ થી સ્નાન, બીજું માટી થી, ત્રીજું છાણ છાણ થી, અને ત્રીજું ગૌમૂત્ર થી. આ ચાર સ્નાન પહેલા કરાવશો, એના પછી દૂધ દહી ઘી સર ઔષધિ એટલે હળદર, ઉષોધક એટલે દ્રોણ, અને પછી મધ, અને એના છેલ્લે શુદ્ધ પાણીથી સ્નાન કરાવશો. આ બધું શું કામ બતાવ્યું છે? પહેલું જે સ્નાન ભસ્મથી કરાવવાનું એ આપણાને બતાવે છે ભગવાન શંકર ક્યારે સ્મશાન મારે. ભગવાન શંકર ભસ્મ લગાવે. આ ભગવાન શંકરની ભસ્મ આપણાને કહે છે ભગવાન શંકર સદા સ્મશાન મારે છે, શરીરમાં ભસ્મ લગાવે છે. એ આપણાને પ્રેરણા આપે છે કે આજથી આ દેહ પણ એક દિવસ ભસ્મ બની જવાનો છે. તમે જન્મ્યા ને ત્યારે તમારા શરીરનું જેટલું વજન હતું એટલું જ વજન મરશો એટલે તમારી ભસ્મનું થશે. આ ભગવાન શંકરની પ્રેરણા આપણાને આપે છે. આજે આપણે 5-15 દિવસ જવું હોય હરિદ્વાર કાશી તો કેટકેટલી તૈયારી કરીએ કરીએ છીએ ને. દરરોજ 2 મહિના પહેલા તો એડવાન્સ ટિકિટ લઈએ છીએ ને બધા. ટિકિટ લઈને પછી દરરોજ ઘરવાળાને કહીએ હરિદ્વારની ટિકિટ આવી, 15 દિવસ રોકાવાનું, તૈયારી બરાબર કરજો, ક્યાંય ભૂલાય નહીં, ઓલી ટોર્ચ ભૂલાય નહીં, મોય દોરો ભૂલાય નહીં, પછી મારી ડાયાબિટીસની ગોળી ભૂલાય નહીં, મારી બીપીની ગોળી ભૂલાય નહીં, માથાની ભૂલાય નહીં, કેટલું કેટલું ઝીણેમાં ઝીણી તૈયારી કરી. ભગવાન શંકર કહે છે 5-15 દિવસ જવા માટે હે જીવ તું કેટલી તૈયારી કરે, પણ જો આજે મારી કરે કાયમી આવું છે એની તૈયારી તું કેટલી કરે. એની તૈયારી આપણે રોજ કરવાની છે. એટલા માટે પહેલું શંકરજીને સ્નાન આ ભસ્મથી કરાવવામાં આવે છે. ભસ્મની અદ્ભુત છે સાહેબ. આ ભસ્મ કહે છે કે જીવો મૃત્યુનો જરા વિચાર કરો, કર્મો સારા કરતા કરતા ઈશ્વરને કાયમ યાદ કરો, છે એક ઘડી આવે એવી આ દેહ અચેતન થવાનો, પર વશ થઈને શાંત બની એ ચાર ખભે ઉચકાવાનો, એ ભસ્મ બની ઉડી જવાનો, એ નશ્વરતાનો વિચાર કરો. આ નર્મદેશ્વર મહાદેવની ભસ્મ સ્નાનની ભસ્મ આપણાને કહે છે કે જીવો મૃત્યુનો જરા વિચાર કરો. અદ્ભુત છે ભસ્મની સ્નાન કરાવવાની પાછળ એ જ પ્રેરણા છે કે આ શરીર ભસ્માંત છે, ગમે ત્યારે મૃત્યુ આવી શકે છે. અને જન્મ ને મૃત્યુ આ બે ભગવાને પોતાના હાથમાં ચાવી રાખી છે. નહીતર તો વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે ને કે માણસ મરેલાને જીવતા કરી દે તો કોણ માને એને. આ ભગવાને આ જ વિશેષતા રોપી છે. આ શરીર ભસ્માંત થવાનું છે, ગમે ત્યારે મૃત્યુ આવી શકે છે. આલ્યા જશું ને ઠેહ લાગશે ને મોત આવી જશે, કઈ કહેવાતું નથી. અને એમાં બાપુ અત્યારે તો મરવાની સીઝન આલે છે, મેં કીધું હતું ને એમ, ટપો ટપ માણસ મરે છે કોરોનાને કારણે. કોઈ ગણતરી નથી કરોડો ઉપર. અને ગુરુદેવ લખી ગયા છે કે આગામી દિવસોમાં પ્રકૃતિ એવી નારાજ થશે, પરમાત્મા એવા નારાજ થશે, કારણ કે આપણે કર્મો એવા કરીએ છીએ નારાજ જ થાય ને. એવા 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 એવી પ્રકૃતિ નારાજ થશે કે જેની કોઈ દવા નહીં શોધાય, જેની કોઈ વેક્સિન નહીં શોધાય, અને માણસ ટપોટપ કીડિયારાની જેમ મરશે. હજી તમે જોતા રહ્યો કેવો ભયાનક સમય આવે, એટલે જાગજો. જો જાગીશો પાવે સત્કર્મમાં લાગજો. આમ શરીર ભસ્માંત છે, ગમે ત્યારે મૃત્યુ આવી શકે છે. અને ગમે ત્યારે મૃત્યુ આવે તો એવું જીવન જીવી જાઈએ ને, મૃત્યુ હિ સત્ય હે મત બનન જાન, જીવન એસા જી કી અસ્તા ચલે સંસાર, એવું જીવન જીવી જઈએ. આ મૃત્યુને સદા સ્મરણમાં રાખવા માટે ભસ્મ લગાવવામાં આવે છે. અને ભવિષ્ય જીવનની મરણોત્તર જીવનની સુખ શાંતિ માટે તૈયાર કરવામાં આવે છે. તો તમારી થાળીમાં ફૂલ છે, એ ફૂલ ભસ્મવાળું કરો અને એ દેવને નવડાવવાની ભાવના કરો. એ દેવ છે ને એને આમ એની ઉપર આમ ભસ્મ લગાવો. હા બસ એમ ભસ્મ લગાવો, ચારે બાજુ આમ ભસ્મથી જાણે નવડાય આવો છો એવું એવું. ઓમ પ્રસાદ્ય ભસ્મના યોનિમ પશ્ચ પૃથ્વી મને સર્વમ સૃજ્ય માતૃભિષ્ટવમ જ્યોતિષ્મન પુરંત્રાદઃ. ભસ્મથી સ્નાન કરાયું આપણે. હવે બીજું સ્નાન છે માટીનું. હા જો માટી જરાક આમ પાણી નાખજો, ભીની કરજો,
અને કઠણ હોય તો જરાક અંગૂઠાથી દાબી અને એને માટી કરી દેજે. માટીનું સ્નાન કરાવવાનો અર્થ એ છે કે હે દેવ, જે માટીમાં, જે માતૃભૂમિમાં તે મને જન્મ આપ્યો છે, એ માતૃભૂમિ માટે અમે અમારો પ્રાણ આપતા અચકાશું નહીં. યહ દેશ કી માટી, આ દેશની માટી છે હે પરમાત્મા. હા કહું, જો માતૃભૂમિનું આપણા ઉપર અસીમ ઋણ છે, એમાંથી મુક્ત થવા માટે દેશભૂમિ માતૃભૂમિનું સેવાનું વ્રત લેવામાં આવી રહ્યું છે, તો માટીનું સ્નાન કરાવીએ. ઓમ ઇદમ વિષ્ણુ વૃચકમે ત્રેધા નિદદે પદમ સૌદસ્ય પાગ્વં સુરેશ્વા. હવે ગોમય છાણ છે, જુઓ છાણ, થોડું છાણ માં હોય તો પાણી નાખી. હવે છાણ થી સ્નાન કરાવવાનું છે. છાણ નો અર્થ છે, છાણ ની જેમ શરીરને ખાતર બનાવીને સંસારને અમે હર્યો ભર્યો બનાવવા માટે પૂરેપૂરી મહેનત કરશું, પુરુષાર્થ કરશું. ગોમય છાણ, ગોમય મૂત્ર શરીર માટે પણ બહુ ઔષધિ સારી છે. તો આવો એ ગોમય છાણ થી દાદા મંત્ર બોલો. ઓમ માનસો કેતનય માન આયુષી માનો સ્નાન કરાવો. ઈરીશ માનો વિરાન રુદ્ર ભામિનો વર્ધિહ વિસ્મંત સદમિત વાહવામહે. હવે ગૌમૂત્ર થી સ્નાન કરાવવાનું છે. ગૌમૂત્ર અદભુત છે, શેર પ્રધાન ગૌમૂત્ર છે ને, શેર પ્રધાન હોવાથી મલિનતા નાશક માનવામાં આવે છે. શરીરની પણ સાબુની જેમ સફાઈ કરે છે. આજે નવા નવા રોગો ઉભા થાય છે એનું કારણ આપણે ગૌમૂત્રને ભૂલ્યા છીએ. દરરોજ નાવાના પાણીમાં બે ટીપા ગૌમૂત્ર નાખો, લીંબુનું દૂધ નાખો તો કોઈ બીમારી ના આવે, શરીર સાબુ કરતા વધુ ચમકશે. ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો. ગૌમૂત્ર છે તમારી, એના ફૂલું ગૌમૂત્ર વાળું કરી અને સ્નાન કરાવો, ભાવના કરો. સારું, હવે તમારી બાજુમાં એ ફૂલને સાઈડમાં રાખી દો, નવું ફૂલ લ્યો, દૂધ વાળું કરો. ભગવાનને દૂધ થી સ્નાન કરવાનો છે અર્થ, જીવનને દૂધ જેવું સફળ, સ્વચ્છ, નિર્મળ અને ઉજળું બનાવવું. આપણે વ્હાઈટ શર્ટ પહેર્યું હોય, સરસ મજાના લાગીએ, પણ એક કાળો દાગ લાગે તો બધાને દેખાય. આ શરીરને સ્વચ્છ બનાવજો, નિર્મળ બનાવજો. જેમ વ્હાઈટ શર્ટમાં દાગ તરત દેખાય છે, એમ આ દેવતુલ્ય માનવમાં વ્યસન રૂપી દાગ તરત નજરમાં આવે છે અને એ માણસ ફેંકાઈ જાય છે. એટલે દૂધ થી સ્નાન કરાવો. આવો દાદા મંત્ર બોલો. ઓમ આપ્યાયસ્વ સમેતુતે વિશ્વતઃ સોમવૃષ્યમ ભવાવાજસ્ય સંગતે. સરસ. ત્યારબાદ હવે દૂધ વાળા ફૂલ થી જ દહીં માં ઈ વાટકી નાખો. દહી વાળી વાટકી છે, હવે દહીં થી સ્નાન કરાવો. દહીં નો અર્થ છે નિયંત્રિત થવું. દૂધ પાતળું હોય તો ગમે ત્યાં જઈ શકે, પણ દહીં ઘટ બની અને આમ સ્થિર બને છે. આપણે આપણા મનની ચંચળતાને સ્થિર કરવી પડશે તો પરમપદને પ્રાપ્ત કરી શકશો, નહીતર પાછલું જીવન ચંચળતા અને લાલસાઓના કારણે જો આમ તેમ ઘડતું રહ્યું ને તો જીવન બેકાર બની જશે. માટે સ્થિર કરજો, કોઈ એક જગ્યાએ પરો જો મનને પ્રભુ ભજનમાં, પ્રભુ ભક્તિમાં. એટલા માટે દૂધ થી સ્નાન કરાવો. સ્નાન દાદા મંત્ર બોલો. ઓમ દધિ ક્રાવણો અકારી સમજિષ્ણો રસ્વસ્ય વાજિનઃ સુરભિનો મુખાકર કર્ણ આયુગમ સિતારિષત. હવે તમારી વાટકીમાં ઘી પણ છે, ઈ જ ફૂલ થી ઘી થી સ્નાન કરાવજો. ઘીની સ્નાન, ઘી થી સ્નાન કરવાની ભાવના છે કે ઘી જેવી ચિકાસ, ઘી જેવો સ્નેહ, ઘી જેવો પ્રેમ, અમે અમારા જીવનને ઘી જેવું સ્નિગ્ધ બનાવશું, સરળ બનાવશું, નિર્મળ બનાવશું. ઘી સ્નેહ નું પ્રતીક છે. ઘી લગાવો ઉપર, ઘી થી સ્નાન કરાવો. હા, ઘી થી સ્નાન કરાવો. દાદા મંત્ર બોલો. ઓમ ધૃતમ ધૃતમ પાવાન પીબત વસા વસા પાવાન પીબતાંતરક્ષિરસી સ્વાહા દિશ પ્રદિશો આદિશો વિદિશ ઉદિશો દિગ્વ્યઃ સ્વાહા. હવે આઠમું સ્નાન છે હળદર નું. હળદર સૌરવધી, સૌરવ ઔષધિ કહેવાય. એક ચમચી હળદર રાત્રે ફાકી ઉપર ગરમ દૂધ પી જાજો, ત્રણ દીમાં ઉધરસ ગાયબ, ત્રણ દીમાં શરદી ગાયબ, કોરોનાની તાકાત નથી તમારી કને આવી હગે. બીજી એક વાત કરી દઉં, ઘરે આદુ હોય તો આદુનો ટુકડો,
મોઢામાં ત્રણ ચાર વાર ચૂસજો, કોરોના ગાયબ. ત્રીજી વાત બતાવી દઉં, ઘરે નાસનું મશીન આવે કે ગરમ તપેલીમાં પાણી ગરમ કરી એકદમ વરાળ નીકળે એવું ચાદર ઓઢીને મોઢું રાખી પાણી કને અને વરાળ લેજો, કોરોના ગાયબ. આ બધા પ્રયોગ કરજો અત્યારે, નહીતર ગમે ત્યાં નીકળશો કોરોના ગમે ત્યાંથી આવી જશે, અને કોરોના ગમે એ રીતે આવી જાય કે જાય છે. આપણે અહીંયા ભગવાનને ઔષધિથી સ્નાન કરાવવાનું, હળદર સર્વ ઔષધિ છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. હળદર વાળું દૂધ પીવાથી પણ આ બીમારીઓ દૂર થાય છે. તો ક્યારેય પણ હળદરનું સ્નાન કરવાનો અર્થ છે. જીવનમાં અનિચ્છ્યતા સામે સતત સંઘર્ષ કરવું. હળદર બધા પ્રકારના રોગોના કીટાણુનો નાશ કરે છે. શરીર તથા મનમાં જે દોષ દુર્ગુણ હોય છે એની સામે આપણે પણ સમાજમાં જે વિકૃતિઓ દેખાય, આપણી અંદર દેખાય, એને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરવો. ભગવાનને હળદરથી સ્નાન કરાવવાનું આ મહાત્મ્ય છે. દાદા મંત્ર બોલો. ઓમ ઔષધયઃ ભગવદંત સોમેન સહ રાજ્ઞા યસ્મૈ કૃણોતિ બ્રાહ્મણસ્થ વં રાજન પારયામસિ. હા, હવે આપણે દર્ભથી દાબડો છે એમાં જુઓ, ધ્રુવ કે દાબડો તમારી થાળીમાં છે, દર્ભ દર્ભ છે. હા, થોડી થોડી જ છે, ભલે એને એને આમ સ્પર્શ કરાવજો, એમને આમ વાળી કરીને એનાથી આમ સ્નાન કરાવતા હો એવું ભાવ કરજો. દર્ભથી સ્નાન કરાવવાનો અર્થ છે દર્ભ જેવા તીક્ષ્ણ રહેવું, અનિતિ પ્રત્યે, દુરાચારો પ્રત્યે, બુરાઈઓ પ્રત્યે આમ ધારદાર બનવું હોય. દાબડો ધારદાર હોય છે. હા, અમે ધારદાર બનીએ, બરાબર. દાદા મંત્ર બોલો. ઓમ દેવસ્ય ત્વા સવિતુઃ પ્રસવેમ સ્વિનો બાહુભ્યા પૃષ્ણો હસ્તાભ્યાં સરસ્વત્યૈ વાચો યંતુ યંત્રિયે દધામિ બૃહસ્પતે તિષ્ઠત્વા સામાજ્ય નાભિસિમ ચામશ્યૌ. હવે મધુસ્નાન એટલે મધ છે એમાં જુઓ, એનો અર્થ છે મીઠાશ. અમે અમારું જીવન મીઠાશ પૂર્ણ બનાવશું. સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર સજ્જનતા સૌજન્ય મધુર વાણી વડે બધાને ગમે એવા ગુણોને અમારા જીવનમાં ધારણ કરશું. આ દસ સ્નાનથી દેવત્વનું એ મૂર્તિમાં દેવત્વ તો જાગૃત થાય છે, આપણી અંદર દેવત્વ જાગૃત થાય છે. તમે બધા સૌભાગ્યશાળી છો કે આજે દસ વિધિ સ્નાનથી ભગવાનને સ્નાન કરાવવાનો અવસર મળ્યો છે. આવો એ મધથી સ્નાન કરાવો, ફૂલવાળું. એ જુઓ વાટકીમાં મધ છે, એક ફૂલ લઈ લો અને મધથી એ ભગવાનને સ્નાન કરાવો. દાદા મંત્ર બોલો. ઓમ મધુ વાતારુતાય તે મધુ ક્ષરંતિ સિંધવઃ માર્જિનઃ સંતોષધિઃ ઓમ મધુ નક્તમુતો સસો મધુમા પાર્થિવગ્વમ રજઃ મધુ જ્યૌ રસો નઃ પિતા ઓમ મધુમાનો વનસ્પતિ મધુમા અસુ સૂર્ય માર્જિ ગાવો ભવંતુ નઃ. હવે શુદ્ધો દક્ષનાન શુદ્ધ જળથી હળવે હાથે અંગો ચોરી સ્નાન કરાવું ચામડા, હળવે હાથે અંગો ચોરી સ્નાન કરાવું ચામડા, ગંગા જળમાં કેસર કોળી સ્નાન કરાવું ચામડા, ગંગા જળમાં કેસર કોળી સ્નાન કરાવું ગંગા જળ માથે કર સ્નાન કરાવું શામળા, ગંગા જળ માથે કર સ્નાન કરાવું શામળા, હળવે હાથે અંગો ચોરી સ્નાન કરાવું શામળા, હળવે હાથે અંગો ચોરી. એક ભાઈ શામળા, એક ભાઈ ચોખ્ખી ડીશ બાજુમાં મૂકી દો એટલે સ્નાન કરાયા પછી ડીશમાં મૂર્તિને રાખે. કાગળ ની પેપર ની ડિશ હતી એની પાણીમાં રાખશો તો પાછું હતી નહીં થઈ જશે. હા, બધાને પાછી એક એક ડિશ આપી દો. અને સ્નાન કરાયા પછી એકદમ શુદ્ધ જળ થી સ્નાન કરાયા પછી આપણે એમાં આ કરીશું અને ખૂબ શ્રદ્ધાથી ભાવનાથી પ્રભુ સ્મરણ કરતા કરતા આપણે સ્નાન કરાવવાનું છે, બરાબર. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. બોલો બધા બોલો. નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ
ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम महादेवाय हरि ओम महादेवाय ओम महादेवाय हरि ओम महादेवाय ओम गणेश देवाय हरि ओम गणेश देवाय ओम गणेश देवाय हरि ओम ओम गणेश देवाय हरि ओम गणेश देवाय ओम गणेश देवाय हरि ओम गणेश देवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय 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 हरि ओम नमः शिवाय ओम नमः शिवाय शुद्धोदक्षिणानं समर्पयामि शुद्धोदक्षिणानं समर्पयामि शुद्धोदक्षिणानं समर्पयामि થઈ ગયું બધે સ્નાન મંત્ર બોલી શુદ્ધ જળ થી હા શુદ્ધ જળ નો મંત્ર બોલી ઓમ શુદ્ધ વાલા સર્વ શુદ્ધ વાલો મણિવાલસ્ત આશ્વિનાહ શ્વેત શ્વેતાક્ષોણતે રુદ્રાય પશુપતયે કર્ણાયામા અવલિપ્તા રૌદ્રા નભરૂપાહ પાર્જન્યાહ હા હવે શુદ્ધોદક દસ સ્નાન થી આપણે સ્નાન કરાવ્યું હવે ભગવાન મહાદેવ સ્વયં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પહેલા દેવોના દેવ મહાદેવની સ્થાપના કરી લઈએ બરાબર અને પછી બધા દેવોની અંદર કારણ કે નર્મદેશ્વર સ્વયં પ્રાણ પ્રતિષ્ઠિત દેવ છે એની પ્રતિષ્ઠા કરવામાં આવતી નથી એની સ્થાપના કરાય દસ વિધ સ્નાનથી એની સ્થાપના કરી શકાય એટલે મોહનભાઈનો પૂરો પરિવાર ભગવાન મહાદેવનો ચડાવો જે કોઈ પરિવારે લીધો હોય એ આવી જાઓ ભગવાન શિવની સ્તુતિ કરતા કરતા આપણે ભગવાન શિવની સ્થાપના કરીએ જો ભગવાન શિવની સ્થાપના થાય છે નર્મદેશ્વર મહાદેવની સ્થાપના થાય છે ભાગ્યશાળી છે પરિવાર કે જેને દેવોના દેવ મહાદેવ ભગવાન નર્મદેશ્વરની સ્થાપના કરવાનો સૌભાગ્ય મળ્યું છે તો આવો મોહનભાઈનો પરિવાર એ ભગવાન શિવનું લિંગ ને બધું લઈ લો તમે નર્મદેશ્વર મહાદેવનું હાથમાં અને બધો પરિવાર ત્યાં ઉપસ્થિત રહ્યો એક જણ સ્થાપના કરવા માટે ઉપર રહે મોહનભાઈ એમના પરિવાર દ્વારા શિવલિંગની સ્થાપના કરાવશે અને તમે બધાએ અમારી પાછળ સ્તુતિ ગાજો બધાએ ગાવાનું છે હો ભગવાન સદાશિવનું લિંગ જેની કને છે મોહનભાઈ હા જે અહીંયા જેમણે દસ સ્નાન કરાવ્યું હોય એ સ્નાન જેમણે કરાવ્યું છે ઉભા થઈ જાય કારણ કે પહેલા આમની સ્થાપના થઈ જાય પછી દેવોની પ્રાણ પ્રતિષ્ઠા આવો ભગવાન શિવની સ્થાપના મોહનભાઈ કરાવશે એમના પરિવાર દ્વારા કરાવશે તમે બધા જ કોઈ ચૂપ ન રહેતા ભગવાન શિવને આજ એવી સ્તુતિ કરીએ કે બધાના જીવનમાં સુખ શાંતિ વૈભવ આવે અને સૌ કોરોના મુક્ત બને સૌ દીર્ઘાયુષી બને અને ભગવાન શિવ સદાને માટે એમના જીવનમાં આનંદ મંગલ કરે શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો શંભુ શરણે બોલો માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો
करीने दर्शन तमे भक्तो ना भय हर नारा तमे जय हो शुभ शौनु सदा कर नारा मोहन भाई लो मंदमती तारी अकड़ गति कष्ट साखो दया करी ने दर्शन शिव आपो हूँ छु मंदमती तारी अकड़ गति कष्ट साखो दया करी ने दर्शन बधाज बोलो अद्भुत रोग शोक दुख दारिद्र ने मुक्त करना भगवान शिव नी आ स्तुति छे बधाए बोलवानी छे अंगे भस्म शमशान नी चोरी अंगे भस्म शमशान चंगे राखो सदा पुत टोरी चंगे राखो हे भाले तिलक करूं कंठे विष धरूं अमृत आपो दया करी ने दर्शन शिव आपो हे दया करी ने शंभु शरणे पड़ी मांगू घड़ी रे घड़ी कष्ट काटो दया करी ने दर्शन शिव आपो हे दया करी ने नेती जावे तो कहे थे मारू चितड़ू त्या जावा चाहे थे ए सारा जग माथे तू वशु तारा माहू शांति आपो दया करी ने दर्शन शिव आपो दया करी ने दर्शन जय हो जय भोलेनाथ जय नर्मदेश्वर महादेव जय हो मारा बाप अत्र तत्र सर्वत्र शांति व्याप्य ए हूँ तो एक पंथी प्रवासी छत आत्म के मऊदासी छाटो मथी रे मथी कारण जड़ तू नथी समझण आपो दया करी ने दर्शन शिव आपो हे दया करी ने दर्शन हे आपो दृष्टि माथे जय नोखू आपो दृष्टि माथे जय नोखू सारी सृष्टि मा शिव रूप देखू सारी सृष्टि मा शिव रूप हे मारा मन मा वशो आवी हईए हशो शांति स्थापो शांति स्थापो दया करी ने दर्शन शिव आपो हे दया दर्शन शिव आपो बोड़ा शंकर भव दुख कापो बोड़ा शंकर भव दुख कापो हे नित्य सेवा नु शुभ फल आपो नित्य सेवा नु शुभ फल आपो हे
ઉતાડો માન મદા જાડો ગર્વ સદા શાંતિ સ્થાપો ભક્તિ આપો દયા કરીને દર્શન શિવ આપો શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કાપો કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો હે દયા કરીને દર્શન શિવ આપો દયા કરીને દર્શન શિવ આપો બોલ્યો નર્મદેશ્વર મહાદેવ ભગવાન નર્મદેશ્વર ની સ્થાપના થઈ ગઈ છે બધા આવી જાઓ હવે પ્રાણ પ્રતિષ્ઠા નો ક્રમ જે તે દેવ ની બાજુમાં જે તે યજમાનો આવી જાય હવે જે તે દેવ ની બાજુમાં જે તે દેવ ના યજમાનો આવી જાય જુઓ એક વાત કરી દઉં પ્રાણ તત્વને દિવ્ય વિદ્યુત કહેવામાં આવે આ દેવોની પ્રાણ પ્રતિષ્ઠા થશે એક વાત કરી દઉં હોશિયાર ઇજનેર હોય એન્જિનિયર લાઇટ વાળો વીજળીના વિવિધ રૂપોમાં ઉપયોગ કરીને વિવિધ કાર્યો કરી લે છે આનું મહિમા જાણી લઈ પરમાત્મા પોતાની કલા અને કુશળતાનું માધ્યમ પ્રાણને બનાવે છે સ્થૂળ વિદ્યુત પ્રવાહના નિયમો પદાર્થ વિજ્ઞાનના અંગો છે પ્રાણ ચેતન વિદ્યુત છે આથી તેના પ્રવાહના નિયમનના ચેતના નિયમ ચેતના વિજ્ઞાનના નિયમો લાગુ પડે છે તીવ્ર ભાવના અને પ્રખર સંકલ્પ દ્વારા પ્રાણ શક્તિને કોઈ વિશિષ્ટ સ્થાનમાં કે વસ્તુ વિશેષની દિશામાં પ્રવાહિત કરી શકાય છે એવી જ રીતે અહીંયા અમે આ દિવ્ય કર્મકાંડ દ્વારા બધા જ વ્યક્તિઓ હાથ જોડી અને એ જે તે દેવોને પ્રાર્થના કરે પ્રાણાહુતિના મંત્ર બોલાય છે પૂરા પરમાત્મા જ આપણા પ્રાણ તત્વોના શું કહેવાય કે પ્રેરણા પ્રતિષ્ઠાતા છે આપણે ભગવાનની અંદર શું પ્રેરણા પ્રાણ રેડી શકીએ હા પણ ભગવાનને કહીએ કે તમે જ આવો અને તમે જ આ પ્રાણ પ્રતિષ્ઠા કરો તો તમે બધા જ એ મૂર્તિને આમ હાથમાં લઈ લેજો બેઠા બેઠા જ જે કંઈ હોય અને અહીંયા પ્રાણનો મંત્ર બોલાય છે પણ પહેલા ગણપતિ દાદા હા દાદા પ્રાણનો મંત્ર બોલો ઓમ અને પહેલા ગણપતિ દાદા લો એક એક દેવને લઈએ આપણે જેથી હા ઓમ પ્રાણ માહુર્માતરી શ્વાનમ વાતોહ પ્રાણ ઉચ્યતે પ્રાણે સભૌતમ ભવ્યમ ચ પ્રાણે સર્વ પ્રતિષ્ઠિતમ હવે જે ભાઈ ગણપતિ હાથમાં લીધા હોય એ હાથમાં લઈ અને બરાબર ગણપતિ સામે એકી ટસે ધ્યાન ધરજો અને અમે એના જ પ્રાણથી એના જ આપેલા પ્રાણથી એ દિવ્ય મૂર્તિમાં પાવન મંત્ર દ્વારા પ્રાણાહુતિ કરી રહ્યા છીએ એટલે અહીંયાથી અમે બોલીએ છીએ અમે અમારા મંત્રોથી જ પ્રાણ રેડાશે વૈદિક મંત્રોથી જ પ્રાણ રેડાય છે પણ તમે શુદ્ધ ભાવથી જે તે દેવનું ધ્યાન ધરજો અને મારા આ પાવન મંત્રોથી ભગવાન મારા પ્રાણ દ્વારા આમ તો મહાપ્રાણ દ્વારા જ પ્રાણાહુતિ થાય છે મહાપ્રાણ ચારે બાજુ વ્યાપ્ત છે તો આવો હા પહેલા ગણપતિ દાદા લેજો ઓમ આમ રીમ ક્રમ યમ રમ લમ શમ વમ શમ શમ હમ લમ ક્ષમ હમ સહ આશ્યા શ્રી ગણપતિ માયાહ પ્રાણઃ ઇહ પ્રાણઃ બરાબર હા ઓમ ॐ आहिं क्रों यं रं लं वं शं 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 हं लं क्षं हंसः अस्य प्रतिमायाः जीव इह स्थितः ॐ आं ह्रीं क्रों यं लं वं शं 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 हं क्षं क्षं शं सः अस्य प्रतिमायाः सर्वेन्द्रियाणि वां मनस्वत्वत् ચક્ષુ ક્ષોત્ર જિહ્વા ગ્રહણ પાણી પાદ પાયું સ્થાની
વાગત સુખમ ચિરમ તિતસ્તુ સ્વાહા. હવે ગણપતિ નું મૂર્તિ જ્યાં સ્થાપિત કરવાની છે ત્યાં એ ભાઈ દ્વારા કરાવો. ઓમ ગંગ ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગંગ ગણપતયે નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગંગ ગણપતયે નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગંગ ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ. બોલીએ ગણપતિ મહારાજ કી જય. બકુલભાઈ પ્રાણવાન વ્યક્તિ છે અને પ્રાણવાન વ્યક્તિ દ્વારા હનુમાનજી ની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. તાળીઓ ગડગડાટ થી વધાવી દો. સાચા હનુમાનજી ઉપાસક છે, મેં જોયું ખૂબ શ્રદ્ધાથી પૂજન કરી રહ્યા છે. અને આવો એ હનુમાનજી માં પ્રાણ મંત્રી નો આવાહન બોલો. ઓમ પ્રાણ માહુર મા કરિષ્યામ વાતો હ પ્રાણ ઉચ્યતે પ્રાણે હ ભૂતમ ભુવં ચ પ્રણે સર્વં પ્રતિષ્ઠિતમ. ઓમ આમ હિમ ક્રોમ યમ રમ લમ શમ 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 હમ લમ ક્ષમ હમ સ. અસ્યા શ્રી હનુમાનજી મહારાજ પ્રતિમાયાઃ પ્રાણઃ ઇહ પ્રાણઃ. ઓમ આમ હિમ ક્રોમ યમ રમ લમ વમ શમ 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 હમ લમ ક્ષમ હમ સ. અશ્યા પ્રતિમાયાઃ જીવ ઇહ સ્થિતઃ. ઓમ આમ હિમ ક્રોમ યમ રમ લમ વમ શમ 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 હિમ લમ ક્ષમ હમ સહ. અશ્યા પ્રતિમાયાઃ સર્વેન્દ્રિયાણિ વાંગ મનસ્વતઃ ચક્ષુઃ શ્રોત્ર જિહ્વા ઘ્રાણ પાણિ પાદ પયુષ્ઠાનિ ઇહૈવાગત્ય સુખમ ચિરમ તિષ્ઠન્તુ સ્વાહા. મંગલ મૂરતિ મારુતિ નંદન, મંગલ મૂરતિ મારુતિ નંદન, મંગલ મૂરતિ મારુતિ નંદન, મંગલ મૂરતિ મારુતિ નંદન. સકલ અમંગલ મૂલ નિકંદન, સકલ અમંગલ મૂલ નિકંદન, સકલ અમંગલ મૂલ નિકંદન, સકલ અમંગલ મૂલ નિકંદન. મંગલ મૂરતિ મારુતિ નંદન, મંગલ મૂરતિ મારુતિ નંદન. માતા પિતા ગુરુ ગુણપતિ શારદ, માતા પિતા ગુરુ ગુણપતિ શારદ, શિવા સ્વયં સેવક નાયક સેવા સુકુમારદ. મંગલ મૂરતિ મારુતિ નંદન, મંગલ મૂરતિ મારુતિ નંદન. ઓમ શ્રી ગણપતિ દાદાય નમઃ, ઓમ શ્રી મારુતિયે નમઃ, હનુમાનજી મહારાજે નમઃ, શ્રી ગણપતિ દાદાય નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરો. પાર્વતીજીની અંદર પ્રાણાહુતિ કરશું, ધ્યાન ધરજો. હું તો નિમિત્ત માત્ર છું, ભગવાન સદાશિવને નર્મદેશ્વર મહાદેવને કહીએ તમે જ પ્રાણ પ્રતિષ્ઠા કરજો. મહાપ્રાણ ચારે બાજુ વ્યાપ્ત છે. હે દેવ, અમે સૌને વિનંતી કરીએ છીએ કે આપ આ મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા સ્વયં કરજો. આપ તો સ્વયં પ્રાણ પ્રતિષ્ઠિત છો, તો આપ અને અમે પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ. અમે તો નિમિત્ત માત્ર છીએ, પણ હે મહાદેવ, હે નર્મદેશ્વર મહાદેવ, મા પાર્વતીની અંદર અમારા બધાની અંદર આપે જ પ્રતિષ્ઠા કરી છે પ્રાણ પ્રતિષ્ઠા, તો આપ મા પાર્વતીની અંદર કરો. શ્રદ્ધાપૂર્વક બે હાથ જોડી અને બેસી રહેજો. મા પાર્વતીજીની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. ઓમ પ્રાણ માહુર મા કરિષ્યામ વાતો હ પ્રાણ ઉચ્યતે પ્રાણે હ ભૂતમ ભવ્યમ ચ પ્રાણે સર્વ પ્રતિષ્ઠિતમ. ઓમ આહિમ ક્રોમ યમ રમ લમ વમ શમ હમ સમ હમ લમ ક્ષમ હમ સહ. અશ્યાહ શ્રી પાર્વતી દેવી પ્રતિમાયાહ
प्राण इह प्राण ओम आम हिम क्रो यम रम लम शम 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 हम लम क्षम हंसः अस्याः प्रतिमायाः जीव इह स्थितः ओम आम हिम क्रोम यम रम लम वम शम 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 हम लम शम 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 अस्याः प्रतिमायाः सर्वेन्द्रियाणि वाग मनस्वत चक्षुः श्रोत्र जिह्वा ग्रहण पाणि पाद पायु स्थालि इह हि वागत्य शुभम चिरं तिष्ठतु स्वाहा माणि तुजने शमरु तारु ज्ञान धरु जगदम्बा मां पार्वती मां पधारो ने मारा जीवन मां मां पधारो ने मारा जीवन मां हे ज्योति सूर्य ने तू तो देनारी ज्योति सूर्य ने तू तो देनारी मन आपो ने एक चिन्हगारी मन आपो ने एक चिन्हगारी हे मारा मन मा वशो आवी हये हशो मा पार्वती मा उमिया मा जगदम्बा मा पधारो ने मारा जीवन मा पधारो ने मारा जीवन मा बोलिए पार्वती माताए नमः आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि आओ हवे नंदी अने कुर्म एटले काचबो जो आना द्वारा नंदी ने पूजा एटले भगवान कहे छे के पुरुषार्थी बनजो पुरुषार्थ नु प्रतीक नंदी छे पुरुषार्थ परम देव छे आड़स मां प्रमाद मां दुर्व्यसनों मां नहीं रहता नहीं तो फेंकाई जसो पड़द पुरुषार्थ नु प्रतीक छे सात्विक पुरुषार्थ छे एटले भगवान एनी नजर सामे राख्यो छे भगवान के जे पुरुषार्थ करशे तन तोड़ मेहनत करशे एने मारू लक्ष्य मां ए रहेशे बाकी नहीं रे हाँ आओ एवा नंदी जी नी स्थापना कुर्मनी हाँ काचबो गमे त्यारे पोतानी काया ने संतोषी ले छे एम आपणे पण समय आवे बधी इंद्रियोने वशमां राखता आवडवुं जोईए जे इंद्रियोने वशमां राखे ए ज काचबानी निशानी छे काचबो पवित्र प्राणी छे भगवान ने जो प्राणियों ने अपनाए तो अपना अपनावे भगवान 100% अपनावे पण आपणे एवा दैविक कार्य करवा जोईए आपणी इंद्रियों ने गमे त्यारे संकोचता शीखवुं जोईए आपणे सहनशील धीरजवान बनवुं जोईए काचबो धीरजनुं प्रतीक छे सहनशीलतानुं प्रतीक छे प्रेमनुं प्रतीक छे मजा आवे त्यारे पोतानी काया संकोची ले मजा आवे त्यारे बहार काढे अने सतत धीमी गतिए चाले अधीरासो बावरा धीरासो गंभीर धीरानुं धीरेनुं प्रतीक छे ए नंदी अने काचबानी प्रतिका प्रतीक प्रतिमा तो आवो ए बन्नेनी अंदर प्राणाहुति थई रही छे भगवान शिव स्वयं प्रतिष्ठित छे ए प्रतिष्ठा करी रह्या छे ए भावनाथी आपणे नंदीनुं ए काचबानुं ध्यान धरीशुं ए कुर्मनुं ध्यान धरीशुं आओ भगवानने कहीए तमे ज प्रतिष्ठा करो ओम प्राण माहुर मातरी स्वानम वातोह प्राण उच्यते प्राणेह भूतं भव्यं च प्राणे सर्वं प्रतिष्ठितम् ओम आम हिम क्रोम यम यम रम वम शम 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 हम लम लम हम सह अस्याः नंदी एवं कुर्म प्रतिमायाः प्राणः इह प्राण ओम आम हिम क्रोम यम रम लम वम शम 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 हम लम क्षम हम सह अस्याः प्रतिमायाः जीव इह स्थितः ओम आम हिम क्रोम यम रम लम वम शम 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 हम लम क्षम हम सह अस्याः प्रतिमायाः सर्वेन्द्रियाणि वान् मनस्त्वत् चक्षुः श्रोत्र जिह्वा ग्रहण पाणि पाद पायु स्थालि इहै वागत्यं सुखं चिरं तिष्ठन्तु स्वाहा नंदी ने अनेक
કાચબો ભગવાનના પરમ પ્રિય વાહન છે. આપણે પણ ભગવાન શિવનું સ્મરણ કરતા આપણે એની સ્થાન ઉપર બિરાજો રખાવો. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. હવે આપણે આ હિન્દુ અને ધ્વજા ભગવાન શિવજીના મંદિર ઉપર શિખર સ્થાપિત કરવાનું છે. આપણું મસ્તક પણ શિખર છે, તેજવાન બને, આયુર્વાન બને, ઉર્જાવાન બને એ ભાવનાથી શિખરની સ્થાપના કરવાની છે. આ બાળક હસ્તે કરાવી દેવું હતું, હા, એને ઉપર જવાની વ્યવસ્થા કરો. અને આવો આ બાજુ બોર્યો, આપણે આયુર્વાન, બલવાન, તેજવાન, વીર્યવાન બનીએ એવા ભાવ સાથે તમે એ શિખર લઈને ઉપર ચડો. અને શિખર લાગી ગયા પછી ધ્વજા, શિખર લાગી ગયા પછી ધ્વજાનું આરોહણ કરશું અને પછી મંદિરના આપણે દર્શનને આરતી. અને આપણે સંક્ષિપ્તમાં પણ ભગવાન શિવની આજ્ઞાથી જેવી પ્રેરણા આપી એ પ્રેરણા આપી એવા પ્રાણથી, એની સત્તાથી, એની ચેતનાથી આપણે દિવ્ય પ્રાણ આહુતિ કરી છે. આવો શિખર સ્થાપન થઈ રહ્યું હોય, હા, આપણા વીર્યવાન ને તેજવાન યુવાનો જ્યારે શિખરની સ્થાપના કરતા હોય ત્યારે આપણે બધાએ ભગવાન શિવને યાદ કરીએ. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, 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 નર્મદેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી, નર્મદેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી, હર હર ભોળા શંભુ 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 તમારી ધૂન લાગી, ત્ર્યંબકેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી, ત્ર્યંબકેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી, હે ઈશાનેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી, ઈશાનેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી, હે મૃત્યુંજય મહાદેવ તમારી ધૂન લાગી, મૃત્યુંજય મહાદેવ તમારી ધૂન લાગી, સ્વયંભૂ મહાદેવ તમારી ધૂન લાગી, સ્વયંભૂ મહાદેવ તમારી ધૂન લાગી, ઓમકારેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી, ઓમકારેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી, ત્રિલોચનાય તમારી ધૂન લાગી, ત્રિલોચન મહાદેવ તમારી ધૂન લાગી, કાલાગ્નીશ્વર મહાદેવ તમારી ધૂન લાગી, કાલાગ્ની મહાદેવ તમારી ધૂન લાગી, ઘોડેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી, ઘોડેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી, ભસ્મેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી, ભસ્મેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, ધ્વજા પણ આપી દો ભેગી, ધ્વજા પણ ભેગી આપી દેજો બે મંદિરમાં, બીજા મંદિરમાં ધ્વજા આપી દેજો. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, હર હર ભોળા શંભુ, વા સંગીત મંડળી વા, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, નર્મદેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી, નર્મદેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી, હે
મૃત્યુંજય મહાદેવ તમારી ધૂન લાગી ત્ર્યંબકેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી ત્ર્યંબકેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી 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 ધૂન લાગી હે ત્ર્યંબકેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી ત્ર્યંબકેશ્વર મહાદેવ તમારી ધૂન લાગી હે હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી જય હો હર ભોળે ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય 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 હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય નર્મદેશ્વર મહાદેવ જય. હવે જે તે દેવો પ્રતિષ્ઠા કરીને ઈ કંકુ ને ચોખા હાથમાં લઈ અને જે તે દેવ ને તિલક કરે. જો પુરુષ સુક્તમાં ભગવાનની વિરાટ સત્તાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે મહાન ચેતનાના વિસ્તારના સંકલ્પથી આ જડ ચેતન આખી સૃષ્ટિ બની છે. કોઈ પણ દેવ કે સમૂહનું પૂજન કરતી વખતે આપણે એનું ચિંતન કરવું જોઈએ, એનું જ મનન કરવું જોઈએ. પુરુષ સુક્તમનો પાઠ થવો જોઈએ. એ બહુ પવિત્ર માનવામાં આવ્યો છે, ખૂબ લાભકારી માનવામાં આવ્યો છે. બરાબર. તો આવો પુરુષ સુક્તના પાઠથી હાથમાં બધા જ ફૂલ ચોખા લઈ લેજો. આવો પુરુષ સુક્તમ ચાલુ થાય છે અને જે ભાઈઓ પ્રતિષ્ઠા નો ચડાવો લીધો એ ભાઈઓ તિલક કંકુથી ચોખાથી કરે. બરાબર. જરાક તિલક કરી નાખો. હા હા, જે તે દેવની પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય એને કંકુની વાટકી હાથમાં રાખો, તિલક કરાવો. ઓમ ચંદનસ્ય મહત્પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદા હરતે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતે સર્વદા લક્ષ્મી તિષ્ઠતે સર્વદા. ઓમ સહસ્ત્રેશ શીર્ષાં પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાદઃ સભૂમિવલં સર્વસ્ત્વા અત્યષ્ઠી દુદશાંગુલમ. ઓમ પુરુષ એવેદગ્વં સર્વં યદ્ભૂતં યચ્ચ ભાવ્યમ ઉત્તમાત સ્વશેષોષાનો યદજ્ઞે નાતિરોહતિ. ઓમ એતાવાનસ્ય મહિમાતો જ્યાયાચ્ચ પુરુષતઃ પાદોયસ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદાશ્યામૃતમ દિવિ. ઓમ ત્રિપાદૂર્યમ ઉત્તે પુરુષઃ પાદોષ્ય ભવત પુનઃ તતો વિશ્વ વ્યક્રામત શાસનાસને અભિ અભિ. ઓમ તતો વિરાજાયત વિરાજા અધિ પુરુષઃ સજાતો અત્યરિચ્યત પશ્ચાદ ભૂમિ મથો પુરઃ. ઓમ તસ્મા ભગવાન શૃંગાર સજી રહ્યા છીએ એ રીતે ભાવના રાખો મન. પુષદાજ્યમ પુષસ્તોસ્કે વાયસ્યાન આરણ્યા ગામસ્યાચ યે. ઓમ વસ્ત્રમ ઓમ તસ્માદ્યાગુણાનું વસ્ત્ર પહેરાવહુત રુચઃ સામાની જિગ્નિરે જગ્નિરે ગ્વં જગ્નિરે તસ્માદ યજુસ્તમાદાયત. ઓમ તસ્માદસ્વા અચ્યાયંત એકે ચોપદયાદતઃ ગાવો હજ્ઞિરે તસ્માદ તસ્માજ્જાયવયઃ. ગંધમ અગરબત્તી હોય તો ધૂપ આપજો બધા દેવોને, અગરબત્તી પ્રગટાવજો અને ધૂપ આપો બધા દેવોને. આમ અલગ અલગ શણગાર કરતા કરતા પૂજા કરવાની છે. ઓમ તમ યજ્ઞમ મહિષિ પ્રક્ષન પુરુષમ જાતમગ્રતઃ તેન દેવ અજયંત સાધ્યા ઋષયશ્ચ.
पुष्प आप जो भगवान ने ओम यत्त पुरुषम यजदुः कतेदा व्यकल्पयनम् मुखम किमस्य कृतमान्तो किमुरु पादा उच्यते दीपं दर दीपं द दीपक प्रगटाव जो इना पहला दो पाप अगरबत्ती नो ओम ब्राह्मणो यस्य मुखमासि वाहुराजन्यः कृतः उरुतदस्य शस्तिश्च भगवान ने दीपक न दर्शन कराओ जो दीपक कराओ जो भावना कर जो ओम चंद्रमा मनसो जात चक्षो सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखारग्नि जायत भगवान ने कहीं नैवेद्य की भावना करें ना नैवेद्य आप जो भावना कर सो तो चाल से कदाच वस्तु ना हो तो चिंता न करता नैवेद्य ओम नागाभ्याः गं आसिदन्तरिक्षः गं शेषो द्यौषमवर्तत पदभ्यां भूमिदेशः श्रोत्रात् तथा लोकाः अकल्प्यं तांबूल पुंगी फलानी એટલે ભગવાન ને મુખવાસ આપીએ છીએ એવો ભાવના કરજો ભાવ રાખશો તો ચાલશે ભગવાન ને સરસ મજાનું પાનનું બેડું આપી રહ્યા છીએ ઓમ યત પુરુષેણ અવિશા દેવા યજ્ઞ મનંત્વંત वसंतो ग्रीष्म शरद रवि भगवान ने दक्षिणा आपजो एकादी बुराई नी दक्षिणा आपजो हाँ थाड़ मुकी दो तो भगवान ने आले प्रसादी ना रूप में थाड़ मुकी दो बराबर ने ओम सप्ताश्य प्रणिधय त्रिह सप्त समिदह कृतः देवा यज्ञं समिन तन्वा न अवदनं पुरुषं पशुं हवे आत्मा ये भूल चुका छे भगवान ने कहिए अमारी एकादी बुराई तमने आपीए छे एकादी बुराई ने अमारी हरी लेजो जो जाहिर में आपो तो हारू छे हाँ अने बुराई घणी प्रकार नी छे एकादी दे शू तो काई आपणे भगवान कने गरीब नहीं थी जाए एकादी बुराई आप जो बधी ने आपता तमे तारे આપણે દર વર્ષે આવો કાંક આયોજન કાટોત્સવ નું રાખશું દર વખતે એક એક બુરાઈ આપવાની એક એક ભલાઈ ભગવાન માંથી લઈ જાજો બરાબર ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવા તાન ધર્માણિ પ્રથમ આસન તેહનાકમ મહિમાન સંતન યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા ઇદમ મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ બોલિયે નર્મદેશ્વર મહાદેવ કી જય હવે દરવાજા ખોલો અને બધા બે હાથ જોડી એકવાર પરમ સત્તાને નમન વંદન કરો ભાવથી શ્રદ્ધાથી એ પરમાત્મા અમે બુરાઈઓથી મુક્ત બનીએ અંધશ્રદ્ધાથી મુક્ત બનીએ કુટેવોથી મુક્ત બનીએ અને તમારા અનુગામી બનીએ તમારા આશીર્વાદ તમારું ધ્યાન અમે ધરતા રહીએ એવા અમને આશીર્વાદ આપજો ॐ नमोऽस्त्वन्ताय सहस्रमूर्तये सहस्रपादशिशोरुभावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः सहस्रकोटि युगधारिणे नमः।